एक बात सरस मजानी करी कि जे रोज तमारी पूजा करे शे अने प्रभु एक तमारो जेना हैया मा भरोसो से एना हैया मा तमे निवास करजो। करनित करही राम पद पूजा, आज ती रोज तमारी पूजा करे राम भरोसा हृदय नहीं दूजा। जे बीजे त्रीजे के माथू नहीं टेकावतो एक ईश्वर ना चरण मा माथू टेकावे एवा एवा ना हृदय मा तमे निवास करजो। आ आ पंक्ति मारे एटला माटे केवी छे के आजे लोको अंधश्रद्धा मा बहु माने छे, दोरा धागा जंतर मंतर नाटक चेटक भुआ डाकला आते बधु। मारे तमने एटलू केवू छे के जो भाई सुख दुख तो आ दुनिया में कोई पण आवे ने ने आववा पहली वात तो मारे तमारी एक्सेप्ट कर लेवी जोई। आया आव्या छे एटले सुख दुख तो आववाना आववाना ने आववाना। तमने हुं एक बहु सीधू लॉजिक समझावुं के आपणा हिंदू संस्कृति प्रमाणे पापनुं फळ भोगववा नरकमां जवानुं, नरकमां नकरुं दुःख ज होय। पुण्यનું ફળ ભોગવવા સ્વર્ગમાં જવાનું, ન્યા નકરું સુખ જ હોય। અને બે મિક્સિંગ કર્મ ભોગવવા માટે આ પૃથ્વી લોક છે, પાપ અને પુણ્યના ફળ ભોગવવા આ પૃથ્વી લોક। એટલે આ લોકમાં કોઈ પણ એન્ટ્રી કરે એટલે એને સુખ અને દુઃખ બે આવે આવે ને આવે। પછી એમાં હા રેશિયો હોય, કોઈને 50% સુખ હોય તો 50% દુઃખ હોય, કોઈને 80% સુખ હોય ને 20% દુઃખ હોય, ઘણાને વળી ઊંધું થઈ ગયું હોય 20% સુખ હોય 80% દુઃખ હોય। પછી એની જિંદગી બિચારાની એમ એમ જાય, નકરા દુઃખ જ આવ્યા કરે, મેરા જીવન કોરા કાગજ કોરાઈ રહી ગયા, કોરો ને કોરો ઉકલી જાય બિચારો, 80% દુઃખ હોય રહેવાનું તે। અને તમને બધાને ગ્રહસ્થને મારે એટલું કેવું, જો અમે આ ટકા કર્યા તો એ ઉપાધિઓ આવે છે, તમારા વાળવાળાને આવે કે ન આવે, બહુ સીધી વાત છે। લ્યો હાલો આને તર અમારા ટકા, જો આભલાની જરૂર નહીં, તેલની જરૂર નહીં, દાંતિયાની જરૂર નહીં, વાળ કોઈ દી વિખાય નહીં, કેવી સારી વાત થઈ ગઈ કયો હાલો, તો એ ઉપાધિ આ લોકમાં, આ લોકમાં રામને ઓછી ઉપાધિ આવી છે તમે વિચાર કરો। રામને રાજ્યાભિષેક થવાનો હતો, અયોધ્યાની ગાદી મળતી તે અને 14 વર્ષ વનમાં જવું પડ્યું, એ ક્યાંય દોરો બંધાવવા નથી ગયા મળો આ હું છું અમારે, એ ક્યાંય દાણા જોવડાવવા નથી ગયા। એક છોકરો તો 12માની પરીક્ષામાં બેન્ચ ઉપર બેઠો બેઠો ન્યા ઝારના દાણા હાથમાં લઈને આમ ફેરવતો હતો, એમાં પરીક્ષક આવી ગયા કે હવે લખવા માંડ શું કરશો, જો કે માતાજી દાણા આવે ને કે માતાજી દાણા દે તો લખું નહીં કે એમ, તો ન્યા પાછો દાણા જોવા બેઠો, હવે ન્યા દાણા જોવા રહે તો નપાસ થાય, સાનું મોનો લખવા માંડ, આખું વર મહેનત કરવી જોઈએ। બહુ હજી આપણો સમાજ અંધશ્રદ્ધામાં દોરાન ધાગાન જંતરને મંતરને નાટકને ચેટક, મારે તમને કેવું આમાંથી હવે બહાર આવો, કર્મ કરવામાં ધ્યાન રાખો અને ઈશ્વરનો દ્રઢ આશરો રાખો। બે જ ચીજ છે, કર્મ અનુસાર ફળ બધાને મળે મળે ને મળે, અને એમાં ઓછું વધતું કરવું હોય ને તો ઉપર વાળો કરે। કોઈ પણને જો ગુનો થયો હોય, એના ભારત દેશનું કાનૂન જુઓ તમે, કોઈને ફાંસીની સજા થઈ હોય કે કોઈ બી જેલની સજા થઈ હોય અને જોઈ દયા અરજી રાષ્ટ્રપતિને નાખે કે ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ ને હવે હું ફરીને આવું ધ્યાન રાખીશ આ તે, અને જો રાષ્ટ્રપતિને એમ મનમાં વસે કે આ માણાને જેલમાં રખાય નહીં, કોઈ સારું વ્યક્તિત્વ હોય, સારું પાત્ર હોય જેનાથી સમાજને બહુ મોટો લાભ થતો હોય, સમાજ બહુ સુખી થતો હોય, પણ એનાથી કંઈક માનો બાય મિસ્ટેક ભૂલ થઈ ગઈ અને એને સજા પડી કાનૂન પ્રમાણે, પણ એ વ્યક્તિ જેલમાં રહે એના કરતાં બહાર રહે તો સમાજને ઝાઝો લાભ હોય, તો રાષ્ટ્રપતિ એના ગુનાને માફ કરી શકે એ રાષ્ટ્રપતિ, કારણ કે આખા દેશનો ફર્સ્ટ વ્યક્તિ એ રાષ્ટ્રપતિ, એટલે એ ધારે તો માફ કરી શકે। પછી ત્યાં કોર્ટ બી કંઈ બોલે, બહુ ઓછા કેસ હોય, પણ આવી દયા અરજી કોઈ નાખે તો એને માફ કરી શકે, એમ અનંતકોટી બ્રહ્માંડનો રાષ્ટ્રપતિ ઈશ્વર છે। તમે પ્રાર્થના રૂપી અરજીઓ નાખ્યા કરો, કદાચ એના મનમાં વસી જાય તો કર્મના કરેલા કર્મ પણ માફ કરે, પણ એમાં દોરા ધાગાની અંધશ્રદ્ધાની જરૂર નથી, ક્યાંય ખોટા પૈસા બગાડવાની જરૂર નથી। પૈસાથી કાંઈ બી કામ કરવામાં આવે સમજો ધંધો છે, એ ધંધો છે। કોઈ સંત આશીર્વાદ દે પણ એ રૂપિયાથી ન દે, એ તમારી ભાવનાથી દે તો તમારી કદાચ ભાગની રેખા બદલી જાય। એટલે કર્મ કરવામાં ધ્યાન રાખવું અને ઈશ્વરની દ્રઢ ભક્તિને પ્રાર્થના કરવી, પ્રાર્થનામાં બી તાકાત બહુ જબરી છે। રોજ તમે ઈશ્વરની પ્રાર્થના કરો, ભગવાન ઘણી વાર આપણા પ્રારબ્ધ ફેરવી નાખે। દેવો અને અસુરોએ બે
આમ હરખે હરખું પાર્ટનરશીપમાં સમુદ્ર મંથન કર્યું, અમૃત નીકળ્યું. ભગવાને વિચાર કર્યો કે આ અસુરોને અમૃત ન પવાય. મહેનત બે હરખી કરી હતી, પાર્ટનરશીપ 50-50%. સૌથી પહેલો પાર્ટનરશીપમાં ધંધો શરૂ થયો હોય ને તો દેવો અને દાનવોએ કર્યો હતો પહેલો વહેલો બિઝનેસ. પણ ભગવાનને એમ લાગ્યું કે અસુરોને આ ન પવાય, એટલે અમૃત દેવોને પાયું, અસુરો ન પાયું. કર્મ તો બે સમાન કર્યું હતું, કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલેશો કદાચ. અને એટલા માટે અમારે ઉપાધ્યાય એક ગાય છે કે આશરા ઈસ જહા કા રહે ના રહે, હમકો તેરા સહારા સદા ચાહે. એક ઈશ્વર જે તમારા ઈષ્ટદેવ હોય, રોજ એની એની પૂજા, રોજ એના દર્શન, રોજ એના નામ જપ, એની કથા, એની પ્રાર્થના, એ તમારા જીવનમાં આવેલી મુશ્કેલીમાંથી તમને બહાર કાઢશે. પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવો. ગ્રહની વીંટીઓ તો હવે પહેરવાનું બંધ જ કરી દેજો તમે બધા. ગ્રહ કોઈ નડતો જ નથી. આ કથા સાંભળીને બધા છે ને વીંટીઓ કાઢીને જાજો, હોનાની હોય લેતા જાજો, એવી હોનાની હોય લેતા જાજો. પણ આ બહુ જરૂર નથી ખોટા દોરાઓ બાંધવાની. મોઢામાં ભગવાનનું નામ, ગળામાં ભગવાનની કંઠી, અને હૈયામાં ભગવાનનો દ્રઢ આશરો, અને જીવનમાં સત્કર્મ આવી જાય એટલે સુખ સુખને સુખ. આ એક એક યુવાન નાના મોટા બધા જો જુવાનિયા હોય ને, જ્યાં સુધી લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી એને બહુ ભગવાનમાં કથામાં રસ ન હોય. કારણ કે એની જિમ્મેદારીઓ ન આવી ને એટલે એને ખબર ન પડે કે ભગવાનની જરૂર પડશે. જે જેટલો મોટી જવાબદારીવાળો માણસ થતો જાય ને એમ એમ એને વધારે જરૂર પડતી જાય. એટલે ગમે એવો મોટો ક્રિકેટર હશે પણ એકવાર સેન્ચુરી પૂરી થાય એટલે એકવાર તો ઉપર જોઈ જ લે. આ સચિન જેવો સચિન પણ એકવાર તો આમ ઉપર જોઈએ એને એટલી ખબર પડશે કે બાપ તે દયા કરી એટલે આ હોય એ પોગ્યો, નહીં તો 99માં ઘણી વાર આઉટ થઈ ગયો છો. અને તમે બધા ખાલી એટલું યાદ રાખજો કે સેન્ચુરીની સેન્ચુરી મારી સચિને, સેન્ચુરીની સેન્ચુરી મારી બરાબર. પણ 99 સેન્ચુરી લાગી ગઈ હતી, હોમી સેન્ચુરી મારવામાં કેટલી વાર લાગી ગઈ. આ નિવૃત્તિ લઈ લેવાની જરૂર હતી પણ પછી ઓલા બોર્ડવાળાને દઈ દેવી પડી. કારણ કે એક સેન્ચુરી મારવો, નહીંતર જેને 99 મારી હોય એ એક મારવામાં, ત્યારે પછી માણાને ખબર પડે કે નકરું આપણા બાહુબળનું નહીં, ઉપર વાળો પણ કોક, એનો આશરો રાખો, એનો આધાર રાખો. એટલે ગાંધીજી હર પળ રોજ ભગવાનને પ્રાર્થના કરતા. અંધશ્રદ્ધામાં ક્યાંય ખોટું ન જાવ. અને મારું તો એવું માનવું છે કે જીવન જીવવામાં ધ્યાન રાખીએ ને અડધા દુઃખ તો એની મેળે ઓછા થઈ જાય. અમુક તો આચે કરીને દુઃખ આપણે ઊભા. અમારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આજ ભગવાને દુઃખ ઉપર તો દાબ વાળી દીધો છે, હવે ખોતરીને ઊભા ન કરવા, ખોતરીને ઊભા ન કરવા. આ વ્યસનો કરીને કેન્સર થાય, લિવર ફેલ થાય, આ દુઃખ આપણે ખોતરીને ઊભા કરેલા કહેવાય. તમને તમારે પાછું ખાલી દાંત કાઢીને વયું નથી જવાનું, આપણે ઘણું ખોતરતા હોય છીએ આચે કરીને. આ તમે જોવો છો આ કાનમાં ડટ્યું નાખીને જઈને કેટલા એક્સિડન્ટમાં ભૂહાઈ ગયા. સાંભળવું હોય ઘડીક ઘરે જઈને નિરાતે પછી સાંભળજો. રોડ ઉપર ટુ વ્હીલ્સ લઈને કાનમાં ડટ્યું નાખીને સાંભળવાનું કામ હું ઘણા રેલમાં ભૂહાઈ ગયા. ખોટી આ બધી ટેવ આ ખોતરીને ઊભા કરેલે. અને અમુકને પછી કેવું છે કે રિલાયન્સની કંપનીની કોમ્પિટિશનમાં આવી જાય, હવે આવડો સુખી થાય પછી કોઈથી. આપણી કેપેસિટીમાં જીવાય ને મોજમાં રહેવાય. બહુ કોકનું જોઈન જોઈન પાછું દુઃખી ન થવું.